હું અસલ કોરું આલ્યું છે ને વરહાત ને, એટલે મફળીઓ વાપવાની મજા આવી જશે. પણ બે દાડો થી આ બાબુ નો ગોઠતો નહીં, આજનું કાલ મેલતો નહીં અને મફળીઓ વવાતી નહીં. એવો કંટાળો છે ને, ખબર નહીં પડતી હોય કે આ વરા પાઈ જશે મફળીઓ વાવી દેવી પર જી આવી છે. એટલે કે આજ આવું કાલે આવું કંટાળો લાવી દીધો, પણ હા ખા એક વખત મારી મફળીઓ વવાઈ દેવા દે, પછી તારી દશા કરું બાબુરા. આ ભણાલાલ મોકલ્યો તો છ, અને જો મારી આજ વવાઈ જાય ને તો પછી ગંગા નહ્યા ગોમમાં બધે વાવી દીધી છે, પણ અમારો ટાઈમ આવતો નહીં. બિયારણને પકડી દેવું પડશે, હું તો મોઘા ભાવનું પાછું બિયારણ લાવ્યો છું, એટલે ટાઈમ સર વાવી દેવું પડે. એટલે નહીં વાપવાનું બિયારણ ખરું, મન લાગે છે પડી રહેવાનું છે. કેમ પડી રહેવાનું છે? એટલે આખા ગોમમાં ઉગી જશે ને આપણે સુધી પડી રહ્યા. તમારામાં ઠેકોણો નહીં, ગોમના સરપંચો પણ કહેતા શરમ આવે છે. સરપંચ ટેટકલ લાવી દેવું પડે, આ લોકોને કગરવાળા દાણા કાઢી નાખવા પડે, આખો દાડો હેડ હેડ કરવાનું ગમમાં. વાત તો સાચી કરી ભણા, અરે ખરા ને હમણાં થી ગોઠતો નહી બાબુરો, ગોઠતા નહીં. આ લોકો ના એકણો હેડી હેડી તો ચંપલે બબે જોડ ગઈ ગયો. ભણા ઊનું વરસ કાઠું છે, પડતો ખરું ને, નવું ટ્રેક્ટર ખરું ને છોડાઈ દેવું છે. આ હું જફા તાર લોકો નીકળ, આપડે કોઈ પૈસા નહીં હાલતા, પૈસા નહીં હાલતા એમ કયો ને ખાલી. આમાં પૈસા બાકી હોય તો બસ કામ તો કરાવતા નહીં ના પહાણ. અને સીઝન આવે એટલે પૈસા બાકી હોય તો વાયાલું પણ હાલી દેવું કે જતા રહું. કામ ના ગ્રાહક છીએ, બીજું કોઈ નહીં ને, એકલા ના મફળીઓની પહેણી છે ને એમાં કાઠો થાય છે બાબુડો. અત્યારે હાલ ઘેર બારણામાં જ ઉપાડા હતા ટેટકલ લઈને, મેં કીધું મારા મામા કીધું છે મફળીઓ વાપવાની કે નહીં મેળાવા. નહીં મેળાવે એટલે કે અત્યારે કે ફ્લોર ભાઈ નો આઈનું પૂર્યો છે, મારા એનો ચાર ડગડો વાપવાનો છે. અને અમારે કે હું ચણા વાપવાના છે તને કીધું કીધું, અમે સાંજના હવારવાનું કીધું છે. તમે હજી સુધી અમે બેહી રહ્યા છીએ, બિયર અને હેતર માં મેલ્યા છીએ. હજુ તો ભેગો થવા જો તો, એટલે કે કાલ વાઈ દઈએ. કાલ વાઈ દેવું એમને, અત્યારે પેલો ટેટકર કણ આઈને ઉભો રહ્યો ને, પેલા કે અરગોલાલ નું વાવા, અને પછી કે તમારું ટાઈમ મળશે તો વાવા. ખરા ટાઈમ અરગોલ ને સત્ય મૂડીએ બેઠો છે. શ્રીખંડ નક્કી પદ આજે વાવાનું તો વાવાનું નક્કી, કાલે આપણા વાપવાનું હોય છે ને એ દારો અરગોલ નો નરસ આપણો. અત્યારે કીધું કીધું અમારું આઈન જો કે બાબુજી ના મેળાવ, પેલો આર્યો ગણાક પછી કે તમે કીધું કોઈ નહીં. અરગોલ ને શ્રી પાછો પેલો સમલો તૈયાર છે પાછો, કીધું આજે મેળા આવ્યો તો નક્કી કાલે મેળા. ગમે તે થાય આજ મફળી કરે આપડા હેતર માં વાઈ દેવાની છે. બાબુરા ના પગ દબાવવા પડે કે માથું દબાવવું પડે, પણ કશું હોય ઘેર બેઠા મફળી નહીં ઉગે. હું તો વળી કીધું અતામ આઈ જાય કે આ ઠેકોણો નહીં જોતા નહીં જઈને આવ્યો તો. આપણું તો ઠેકોણો છે, બાબુરા નું ઠેકોણું નહીં. ના હોય તો હું તો કીધું લાવી દો છો ટેટકર, ચિંતા કરે પણ સોરાઈ દેવાનું છે. પણ ભણા આપડે પાછું બે વીઘા જમીન છે આપડે પાછી, કશો વાંધો નહીં, બીજા નહીં જવું, બીજું કોઈ નહીં. પણ આ ટ્રેક્ટર લાવશું ને તાણું જ બાબુરો ગોઠશે, નકા ખાખા ગોમવા રે કોઈ નું ગોઠતો નહીં. એકલા જોને ટ્રેક્ટર ના હોય આ કેટલી વખત જીએ છે તોય કાલ કાલ કરે જાય છે, પણ કાલ આવતું જ નહીં ને. આ બિયારણે હેતર માં મેલ્યા છે, બગર ઉચ્છ જઈને એવા બગડો વાયાલું છે કે નહીં વાયાલું, નકા તેલ લેવા જોઈએ. નકા ટાઢા રહો ને તો આપણો મેન નહીં પડે. પણ અત્યારે ટ્રેક્ટર વાળા ખરા ને જે હજુ લગન આયા નહી શિકાર કેટલા રહ્યા, મને કે તું મફળીઓ નું બિયારણ લઈને જીવન હેતર માં હેડ, હું આવું છું, હજુ લગન આયા નહી બોલો. હું તો કંટાળી હેતર માં અમુક પાછો હેડ્યો છું, કીધું ગમે તે હોય એના શેરી શેરી ફરવું પડશે, તાને અરે આવશે. અરે શિકાર જ્યાં તો જ્યાં છો, ગમે તે અત્યારે સિઝન ચાલે છે પાછી મફળીઓ વાવવાની, એટલે ગમે તે ઓટો વાવતા તો હશી, પણ ઓના શેરી શેરી ફર્યો ને તાને જ આજે મફળીઓ વવાય. નકર જો હેતર માં બેહી રહે ને તો અરે આવ નહીં મફળીઓ વાવવા, ના હોય તો ગમે તે ઓટો ખોરવા તો જવું જ પડશે બાબુજી ને ભૈસાબ બાપા કરીને મફળીઓ તો વવરાવી જ પડશે. કે કારણ કે ગોમાં એક ટ્રેક્ટર બીજું આવે એવું નહીં, પાછું ટ્રેક્ટર ના બધા ના પૈસા બાકી છે થોડા થોડા, અને પાછી આ મફળીઓ વાવવાની પહેણી ખરી ને એ પાછી બાબુજી નીકળ્યા જ છે એકલો ના જ, એટલે યુવાન બોલાવવા પડશે અને વવરાવી તો પડશે જ.
ગમે તે કરીને બાબુજી પાસે આટલો વખત વવરાઈ દઈએ, પછી એ તો કરશે પૈસા આલવાનું. તો ભાવ તો શિયા ઓટો શિયા માં જવું તો પડશે, આજ ગમે તે ઓટાઈવાનું હોગવા પડશે. શેરી શેરી ફરવાનું તાણ જ આજનો ફરી વવા, નકર જો રાતે વરસાદ થઈ જાય ને તો પાછી વાયા વગર. અને મોઘા ભાનું પાછું બિયારણ લાવ્યો છું આ વખત તો મફરીઓ અબ્બા. આ બાબુડો ખરો ને, જેમ ગયડો થાય છે ને એમ હેળો થાય છે. મૂર્ખા જેવો છે, બુદ્ધિ જેવું તો કોઈ સજ નહીં. એ કઠવાળિયા થી કંટાળો લવરાઈ દીધો છે મને. આજે વાયાલું ખેમા, કાલે વાયાલું ખેમા, હવારે વાયાલું, બપોરે વાયાલું, વધના વાયાલું, એમના એમ કરી કરીને તો કઠવાળિયું કાઢ્યું. રોજ કટ્ટું બિયારણનું ઉપાડીને આવું છું, રોજ હેતરના હેઠા મેલું છું અને રોજ પાછું લઈને જાઉં છું. ઉપરથી લોક ગોમમાં મને અત્યારે મશ્કરીઓ કરવા માંડ્યું અને હવા માંડ્યું કે ખેમા ખાલી વોટા મારવા જ હોય છે કે પછી બાબા જ હોય છે. અમુક કરું તો કરું હું, ગોમમાં બીજા કોઈનું ટ્રેક્ટર નહીં ને, એટલે હારે મોન માગે છે. અને ઓસામપુરી મફળીઓ પહેરવાની પૈણી ખરી ને, એ બાબુડા એકલાને જ છે એટલે. અને એવું નહીં, વધોને પાછું બીજું કોક વાવવાનું હોય તો ગમે તે કોકનું ગોમનું બીજાનું ટ્રેક્ટર લઈને છેડાઈને વાવરાઈ દેવાથી એમ તો વધો ન તો બીજો. અને થોડા થોડા પૈસા તો હાલવાના બાકી છે, ટેબો તો થયો છે બધો નીકળ, પણ આ બાબુડાના થોડા બાકી છે, હાલી દેવા છે. કોઈના પૈસા તો રાખવા નહીં, પણ જેવી સિઝન પાકે છે ને થોડા ઘણા પૈસા હાથમાં આવશે ને, એટલે કોકના કોક ખર્ચો અહીં ઊભો થઈ જાય છે. એટલે પૈસા વપરાઈ જાય છે અને ટાઈમ હલાતા નહીં. શિખર બાબુજી મોક ખળવાના છે કહું છે, ના કહું ઓસામપુરી પાછી ગોમમાં સિઝન ચાલુ ખરી કર મગફળીઓ વાવવાની. એટલે આમ ના હોય તો એવાના ઘેરે જઈને આવ્યો, રાતે જો તો હવા વહેલો જ જોતો, અત્યારે 10 વાગ્યા 11 વાગ્યા તોય જઈ આવ્યો, પણ આ માણસ ઘેર જ નહીં તો. અને હવારે તો ઉઠ્યો હોય મને કે તું તાર ખેમાં બિયારણ પોકા દે, હું હાલ ટ્રેક્ટર લઈને પોકું છું. કુણ મારો ભાવ હમું આર્યો શિખર, શિયા વોટર જતો રહ્યો, શિયા હેતરમાં જતો રહ્યો, કુના એ જોઈએ ખબર નહીં. અને ઘેર પેલા જમનામાં ખબર નહીં કે તાર ભા ટ્રેક્ટર લઈને જતા રહ્યા. ભાઈ હું ખોળવો તો પડશે કોક કરીને, ગમે તે થઈ જાય, પણ આજે મફળીઓ વવરાયા વગર ચાલશે નહીં. નકર ખરો ને મથી ના વરસાદ ને કોરું આલ્યું છે, અને જો વરસાદ થઈ ગયો તો પાછી અઠવાડિયું શેતી લેટ થાય અને લોકોને તો ગોમમાં મફળીઓ આવડી આવડી થઈ જાય. હજી અમારે તો બિયારણ નાશ્યું નહીં હેતરમાં, નાશ્યા વગર ઉગશે રીતના. આજ આકાશ પાતાળ એક થઈ જાય, પણ બાબુજીના એકણ જઈ અને બાબુજીને ગમે ત્યાંથી પકડી લાવી અને પૈણી હેતરમાં મિલાવી દેવી છે, એટલે મિલાવી જ દેવી છે. આજ મફળીઓ વાયા વગર રહું નહીં, જે થવું હોય થાય. પણ આ બાબુરા છે રીતના સમજાવો, પેલા ઓટો કેતો તો ને આ તો આ ઓટો દેખાય છે. સરપંચ એવું નહી, આ બાબુજી શાના મને કીસે આજે મફળીઓ વાઈએ, કાલ વાઈએ, આજ વાઈએ, કાલ વાઈએ, એમ કર્યા માં બે દાડા થયા. એટલે જીવણે આજ જોઈને આવ્યો હેતર મો કે અમાર બાબાની વા દાડા તારે મુરત આવે છે લે. એ ભોણા ગોમો એક જ છે ટ્રેક્ટર બાબાનું બાબુજી ની કાન. એટલે પણ અમને કીધું છે તારે. એ મને કીધું છે હવાળો. એટલે એને કોઈ ગોડો છે બાબુડો? એ ગોડા હોય કે ના હોય, પણ મને કીધું કે તારે હવારે મફળીઓ વાવવાની છે, હું તારે બોલાવા જ આવ્યો છું. જીવણિયા તૈન દારો થી શેરી શેરી ફળીએ છે બાબુરાના. એ મારા હું જોવાનું, મને તો હવાળો નું કીધું છે. મેં શું તને કીધું? ઓ પાછા તને નહીં કીધું લહેર. અને આજ તો ખરા ને જીવણ, મફળીઓ વાયા આગળ અમે ખરા ને બાબુડા સોરવાના નહીં. હું યા નહીં સોરવાનો, મારા પેલા વાય દેવી છે. એ જીવણિયા પેલા નામ મેં લખાવ્યું છે. તમે નામ લખાવ્યું એટલે એવું થઈ ગયું, મારા હેતર માંથી પેરભાર લઈ જવાનું તમાર. અને હું અમારું હું પડતર પરી મેળવાનો છે હેતર લે. અને વચમો મારું શીતળ વાય ને પછી તમારી કણ. એ રહી વાય રોય છે તો હું વધો લે જીવણિયા. એકી દારા કોઈ તારા મફળીઓ કા તૈયાર નહીં થઈ જાય. ના ના, રાતે વરસાદ થાય તો મારે રહી જાય. બાબુરો નક્કી કરશે પેલા કની વાવવાની છે. એ ગમે તે કરે બાબુજી, આજે મને મફળીઓ નહીં વાવ્યા ને તો પછી ટ્રેક્ટર લઈ જો નવો. તો એના કરતા અત્યારે પાછો વર્ક અત્યારે લઈ આવે તો જીવડિયામાં બાબુજી ને ભેગો થવા જાઉં છું ખેતર માં, હાલ બિયારણ મૂકીને આવ્યો છું અને મફળીઓ વાપી છે. મારે કેટલા જવાન કીધું છે શિખર ખબર નહીં પડતી. ઠેકોણું છે બાબુરાનું, આખા ગામનું વતર્યું છે કહું. અને તો
એ કઠવાલી થી પાછળ ફરું છું વાત કરો. અરે હું એ પાછળ ફરું છું. એ જીવણિયા તમાર બદલ કરજો. કાલે તારે તું અઠવાડિયે છે જે ફરું છું. અમે ત્રણ દાડો થી ફરી ગયા. આ ફરાતા તો બાબુ રો બાબા શું કરું જાય છે તને. મને કીસ કે તું આજ હવારે મિલ્યા આય તારા અહીં આઈ જોય. બપોરે મિલ્યા આય તારા અહીં આઈ જોય. ફોજ ન મિલ્યા આય આવું આવું એ કઠવાળી થી ચાલે છે ને કઠવાળી થી શેરી શેરી ફરે. એ ખેમા આખી રાત ઊંઘ્યા નહીં. હવારે દવા ભેવરીન મેલી છે ગોરા. તમે આદા ભેવરીન મેલી છે. મી અઠવાળી થી ભેવરીન મેલી છે વાત કરો. એટલે કોઈ મે કોઈ ઘડે છે અઠવાળી થી કોઈ ભેવરીન મેલે દવા જીવણ. એ તો હુકમી બકાવાની વાતો કરે. બકાવા તો બિયારણ હુકવી દીધું. તુમી હુકું કરીને મેલ્યું સર. કોઈ કીધા ઉગાયું નહીં કર્યું. વાત કર તે બધા લેટ આયેલા છો તમે વહેરો. એ ખેમા એ બાબુજી સરપંચ હું ઉઘરાણી જાઉં પર ચાર વીઘા મફળીઓ વાઈ છે. અને હું ઉઘરાણી જાઉં એટલે મને ફેવડું છે. કાલ આવજો બમદાણ આવજો પગાર થાય એટલે આવજો. કપા રૂ વેચું એટલે આવજો. એરંડા વેચું એટલે આવજો. તમને ખબર છે કે શું એ કઈ સીઝન માં બલિવાર આવ્યો છે તો પછી તને મારે હોય છે બલિવાર. હું પોણી થી અડે છે ડીઝલ રેડું છું. હું કાતા ને આવડો મોટો ખટિયારો લાઈન ઉભો કઈ નાખ્યો છે ઘર આગળ. નહીં ભાભી નેકર નેકર હોય છે એડવાન્સ પટી ગયો. હેતર માં લડાઈ ઝઘડા કરવા આવ્યો છો. બાબા દાવ નાટક તો મારો છું બાબુજી. નાટક શું મેલો સર બાપા શોધતા નહીં. ના બાબા નહીં ગયા તાના ઘેર વાળી કીધું તું ડાયરેક્ટ ડાયરેક્ટ કિનાઈ કર પોકી ગયા. આ બાજુ માં વાવતો તો ત્યાં બાજુ માં કીધું પડ્યું ના રહી ના બદલે. એટલે અરે બધા રૂપિયા લે છે અમે કોકરા લે છે. મેલી દો કે તાણે લે વાઈ દો કે મેલી દે. હું જો આલ્યા છે તમારા બાકી જ છે કે એમ કેતા તા તું હવે જા પછી હિસાબ કરીએ છીએ ને. હિસાબ કોઈ કરો નહીં. હું ડીઝલ ઘર ના પૈસા લાવવાનું. મારા માર તો ઘેર કુવો છે કે ડીઝલ નો એટલે રોજ કાઢીને રેડી ને ખેડવાનું. તમારે શું કરવા છે મફળીઓ વાઈ લેવાની છે કે પછી બીજો લઈ આવશું. ગોરો લઈ આવો. તમે લઈ આવો જેને ઉતાળો હોય તો લઈ આવો. પેલા બાબુજી ફોર ની વાત ફોર ઊંડ વાઈ લો મને. કોઈ નહીં આ ગામ માં એક ટ્રેક્ટર છે ને એમાં આટલી બધી ગરમી કરે છે. અરે મહિની કમ્પ્લેટ હેડાડજો અને કમ્પ્લેટ નાખવાનું કરજો. ઓકે બરોબર. જો આ બિયારણ શું છે એક નંબર છે. અમુ મફળીઓ નો તો આવું જ આવે પણ ઓના પાસે નંબર મારો ને. ના મારો કોને કીધું. ઓના પાસે આ ભાઈ ની બાજુ માં છે હજી બે વીઘા. એ પૂરું કરવાનું છે. અને આજે ના થાય તો પછી કાલે આવી જજો. તમે તાર બિયારણ લઈ કાલે આવી જજો. એટલે બિયારણ તો દવા ભેવરીને હવારો નું પડી રહ્યું છે. મારી વાત તો આપડે બાબુજી. એ બાબુજી એ કઠવાળી થી કટ્ટુ હેતર માં લઈ જઉં છું અને ગેલ લાવું છું. હેતર માં લઈ જઉં છું અને ગેલ લાવું છું. એમ ને એમ તો હું ટ્રેક્ટર જેવો થઈ ગયો છું. હું તો કહું છું એમ કહું ના હોય તો સેશન ખાઈ જા નહીં મેરા. હલો જંત્રાલ થી બોલ્યા રાહુલભાઈ. ઓહો હો બોલો. કેટલા વીઘા? 40 વીઘા. પૈસા રોકા પણ મારા ગામ માં પેલા વાપી પડશે. એ બરોબર છે. આ ગામ વાળા મારું લોહી પીજા શાંતિ થી બેહવા નહીં દેતા. કયો ગામ ની મફરી વવાઈ જાય પછી બાર વાળા ની વવા છે. તમે રોકડા રૂપિયા આલો કે ગમે તે આલો અમે હું કેવું. પાહણ જ કોઈ હાલતા નહીં પણ બાર મહિને હિસાબ તો આલીએ છીએ. તો અમાર પછી પેલા ગામ વાળા ને બરોબર બરાબર. હું કઉ છું બીજી બધી વાત લેજે.
ઉપર હેડ એ કટ્ટુ તો પછી મેં નાખે તારો પેલા કરવું હોય તો હેડ નાખે લે ગો ચાલે જે હું કહું છું ઉન્નું વર ખાલી મફરી વાયાલો પડતો ઘોડો લાવી દઉં છું તો રાજે પાછો આય તું તા લાવી દેજે લાય મેકી દે મેકી દે એટલે ઘોડો લાવી દે હું કરે તું બધાને ઘોડા ને લાવી દેવા છે પેલા રૂપિયા ગાલ્યા છે એ અલગ ઘોડો લાવવાનું છે એમ કે હા ખબર છે આ ઉન્ની મફરી થાય ને એને ભૂકો ખબર આ કેજો આપણા ક્ષણ વાયાલ છે બાબુજી એ ઘોડા ની વાત નહીં કરતો ટ્રેક્ટર ની વાત કરું છું સોનો મણો પેલા સાયકલ રિપેર કરાય હું કહું છું બાબુજી અમારા ઉધા હવારો ની દવા ખરી ને ભેવરેલી છે ને બિયારણ પછી બગડી જાય અને નહીં વરસાદ થઈ જાય તો હવારો ની બેવડી ઉનો પૂછી ને બેવડી અમે કાનો ખસી તો આવ્યો તો તમે કે હવારે કમ્પ્લીટ રાખજો તૈયાર રાખજો ને હવારે આબાજ આવ્યો આ વીઘો આવવાનો હતું તે બાજુ પેલા કે બીજું બે વીઘા છે એટલે કાલ પાછું હોય આબુ ને આપણા વટા એટલે અને પેલી દવા ભેવરેલ છે એનું હું કાલ અમારે ફાઈન હે બાબુજી અમો વાયદો નહીં ચાલે અરે કાલ રાતે આઈ જાય ઓનું આજ અમારે વવરાઈ દો હું અઠવાડે દી શેરી ફરું છું મારે જાને મેળવશે કેમાં પેલા સરપંચ નું વાઈ દીએ અમને સરપંચ હે વારા પછી વારો આ તો મન કહી દીધું ના વાઈ દઈ ને કેમાં તારા પેલા પછી તારો વારો થસ કે મારા પછી તમારો વારો આવશે તો તમાર બાપુ મારી વાત જોઈ બેરા વારો રાખશે હા તો તો મારો કોરું રહે હે તાર તારે એસે તો મારે કોરું રહે લડો તમે તાર લડો જો કહું તો શું કે પેલા સરપંચ કેવા આવ્યા હતા એટલે સરપંચ ને કાલે ભેવડેલું છે કે દવા ભેવડેલી છે એટલે કાલે પેલા આ મઘા ભાવ નું બિયારણ બગડી જાય તો અને અમે કોકરાલ ને છીએ એ કને કીધું કોકરાલ વાળું કને કીધું અને કીધું બે વીઘા ને રોકડા પૈસા હા રેડો પેલા તમારું પછી કાલે સરપંચ બરોબર તમારે કરવાનું છો આ જગો આવ્યો ભગવો આવ્યો પછી મંગુ આવશે એટલે પછી અમારે શું કરવાનું મંજીરા વગાડવા આપડે બેહીન સરપંચ હું એટલે પેલા જૂના પૈસા હાલો ને તો હું તમારું નવા પૈસા હાલવાની ના પડી ના પડી પેલા એક વાર મફળીઓ વાઈ જાઓ મારું હું મફળીઓ વાઈ દઉં એટલે તમારું કોમ પૂરું એટલે તમે પછી રાજા હાલ તમારે ગરજ છે એટલે તમે ગધેડા ને બાપ કયો છો પછી તમારી ગરજ પૂરી થઈ જાય એટલે તમે કુંડ મૂકું લેતા આવો પૈસા બાબુજી નું ટ્રેક્ટર આવશે થોડા ઘણા પૈસા કરી આલો તો પૈસા આલવાની હા લાવજો થોડા ઘણા જેવા થોડા હેતમ લઈને આવ્યો હોય અરે મારા ડીઝલ લાભા રૂપિયો નહીં ભગવાન તમે તાર ટ્રેક્ટર અમારા હેતર માં આવો ને પૈસા સારું સરપંચ ના ટ્રેક્ટર આવે ને એ બાજુમાં આપણું હેતર થશે આપડે વાઈ દેજો અંગાતી અંગાતી અને પૈસા પૈસા અર્ધા આલી દો હેતર માં તમે પૈસા લઈને આવો તો જ વાથી બાપુજી તમે બેવાનું રહો દો આપડે એકણ હેઠો પૈસા લઈ દઉં છું લાય રોકડા લાય તું તાર બીજું કોઈ નહીં આ ગામ માં એક ટ્રેક્ટર છે ને એટલે મન માંગે છે તે લઈ દો કે બધા ખબર પડે ટ્રેક્ટર છે ને તું થોડો ભાવ આવી જો સાતા રે બાપુજી એ બેવાનું રહો દો આપડે એકણ વાઈ દે સમરે વાજો લે લે તારું ટ્રેક્ટર છે રહો દો એટલે પણ હું કહું પૈસા કેટલા પડ્યા છે રોકડા જે હોય તારા 10,000 બાકી છે લાવજે લ્યો તમે તાર ડીઝલ લખાઈને આવ્યો 1,000 રૂપિયા છે કાલે ખરું ને સવારે ઉઠીને પેલા પૈણી જહા જીવન ના કર્યો ને હજી કાલે કા આપણે તો આજ આપવાનું ના 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 પછી તમારા ત્યો અને પછી ખેમા ના ત્યો કેવા હું મોરી મોં આવું અને બાબા મારા એક છેલ્લી વાર કોબાનું અને એક ટ્રેક્ટર છે ચાર હાથ કરું પૈસા બિયારણ તૈયાર કરીને મેલજે રાતે વરસાદ ના આવે તો હવારે તારા એક ટ્રેક્ટર
ટ્રેક્ટર લઈને ફરવાનું, એક ડ્રાઈવર, એક અંગાતી માણસ પાછો પૈણી રાખવા માટે, અને પાછો હું 3 જણા ફરવાનું, અને ડીઝલ નો ખર્ચો 6 થી લાવવાનું. બધા તમારા જેવા મળશે મને, રૂપિયો કોઈ આવતું નહીં, કેવું કરવાનું? એટલે બધા મારા જેવા, એટલે હું કોઈ ભટ બોલ્યો હું? એટલે તમે પૈસા તો આલી દેશો, પણ હાલ મારા ડીઝલ છો થી ભગવાન ના બસ 10,000 રૂપિયા આજે ઉછી ના લાઈન ડીઝલ પુરાઈ ગયો. જો તે લાયો તો પુરાવો પડે, તંથરો બાજુ વાળો પુરાવો પડે. અમે ઘર બાળી ને તીરત કરાય, એટલે મેં બાળી કુટવા કીધું ઘર. ટ્રેક્ટર આવે ને એ ટ્રેક્ટર થી મારે વવરાઈ દેવું છે, કોઈ સાપ નહીં મારી કોઈ ના ઉપર. સરદારપુર માં આપણા ઘણા ભાઈ બંધ ચિંતા કરજો. ઘણી પૈણીઓ છું ગમો તો ખેમા બોલાય છે. હરજો અલે શરમ લઈ લેજો, અમુ હિસાબ આલું, પણ મારા પૈસા લેવાના છે ને. ગોમો બીજું ટ્રેક્ટર આવે. તમારી મફળી જોઈએ છે, એટલે તો હું કહી દઉં, મારો રૂપિયો જાજો સુધી તમે નહીં આવો ને અડધા પૈસા લેવા હતા, પણ અમુક પૂરેપૂરા પૈસા હશે તો તમારી મફળી વવા છે. નકા એક બે નાણા હતા, મને કોઈ ફરક પડતો નહીં. મને કોઈ ફરક પડતો બાબુજી, તમે ટ્રેક્ટર લાવો, પછી આખું ગોમ તમારા શેરી પર છે. કહું પણ છેલ્લા તો ટ્રેક્ટર નાખે છે, નવું લેવાના ને? નવાના 7 લાખ રૂપિયા માં કશો તને કાગળિયો કઈ નાખ, અને આપણે છેલ્લા હાલવાના 2 લાખ રૂપિયા. પેલા 2 લાખ હોવ કેમા ભાગમાં રહું? છેલ્લા ભાગમાં આવશે 1 લાખ રૂપિયા. ખેમા તમે મૂર્ખા જેવા છો કે 1 લાખ રૂપિયા વધતા બાબુજી ને 2,000 રૂપિયા રોકડા લઈને મફળો ના વરાય જો, હું જમીન ભાગ માં વાવું છું ને. તેવું તો કેવા અડધા ભાગ વાવી તો ચાલો, ધંધો જ નહીં કરવો મારે. કર્યું ને, એટલે આ લોકો ના પગ દબાવવાનું ના રે, કાઠો થઈ જાક ના. એ 1 લાખ રૂપિયા વધતા તારે બંગલો ના તોડી બોજો જ ઘેર. કર્યું ને, વાત કરો છો તે આપણા પાણે 6 લાખ પડ્યા હતા. નહી અમા બાબુ રો ખરે ને, પાછા બાજુ ના ગમજી ટ્રેક્ટર લાવીએ ને તોય પાછો નહીં પહેવા દે, મને ખબર. પૈસા બાકી છે ને આપડા, એટલે પાછો બીજો ટ્રેક્ટર વાળો આવશે. એમાં ના હોત તું હેડ, હું ના હોત તો 2-3 સુણાઈ ને આવું બાબુજી ને. તમે 2-3 સુણાવ છો, તમે ઉભા રહો, હું 4 સુણાઈ આવું, એની ખબર પડે. અરે તું કેવું કેવું થાય છે એવો? અરે પેલો જા ખેમા, હું શું સોના મના વવરી દો, 2,000 જે પડ્યા હોય ઘેર અમાર મમ્મી કીએ તે હાલ. એટલે બિયારણ લાવી દીધું છે, એ તો લાયે છે ગમે તો. અને નાવા તો ખેમાળા વાદે રહોને, પેલો ગાળો દે હતો સોના મારા પડી રહે. બીજું કોઈ નહીં બોલતા, જીવણીઓ ખિસ્સામાં ગાલી જો ને, એટલે બાબુરો કાઠો થયો છે. અરે કાલે 10 વાગે તમારા એકન ટ્રેક્ટર આવી જશે, અને મફળી વવાઈ જશે તમારી, કોઈ ચિંતા નહીં. રાતે 2,000 આલી દો ને, ઓકે પોકાળો એડો, સવારે ટ્રેક્ટર આવી જશે. જોવા કે બાબુજી આ સરપંચ એટલો ચોર છે, તમને થયું જે તે કહેતો હતો રસ્તામાં કે નવું લાવી દો, કે ભાઈ આપણે નવું નહીં લાવવું. એક કોમ કરજો બાબુજી, આટલા રાખજો તમે, અને બીજા કાલ હવારે ખરો ને ટ્રેક્ટર હેતર માં આવશે ને એટલે મળી જાય, પણ મારા મારી કોઈ ને વવડા બી ના દઉં. હવારે જીવણિયા છેડી મારો નંબર, જીવણિયા છેડી તારો નંબર, બિયારણ તૈયાર રાખજે, હવારે તારા ટ્રેક્ટર આવી જશે. હા, અને બીજા પૈસા હશે તો જ પૈણી અંદર ઉતરશે. ત્યાં કરશો ને, મળી જાય હવારે. બે હાજર હાલ્યા, 2,000 હાલવાનું કેતો હતો, 2,000 હાલ્યા.
જંતરાલ વાળા રાહુલભાઈ ને મારું લોહી પીધો છે, અડધો ગરાક ખરો ને, હું તમને આલ્યો, ચિંતા કરશો નહીં, તમારે હેડ છે, ટ્રેક્ટર કમ્પ્લીટ હેડ છે, ખબર પડશે, ડીઝલ શું પુરાય છે ને હેડાય છે. અમે બે વીઘો અમને હું કા સાહસ કરાવો છો બાબુજી, રાતે રોકડા પૈસા પકડો, કાલે 3 વાગે તમારો નંબર આવી જશે, કાલે 3 વાગે ઓકે બરાબર, પૈસા ખબર પડી ને, પોકારજો, નકા નહીં આવે બીજા ગોઠવાઈ જ. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.